થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. સચિનમાં રહેતા કિશોરભાઈ વગસિયાની રતન રૂપમ ટોકીસ રોડ ઉપર કાપડની દુકાન આવેલી છે, જેમની પાસેથી એચટીસી માર્કેટના કાપડના વેપારી દીપકભાઈ અર્જણભાઈ ભદ્રા સહિત મનોજ નામના ઈસમોએ વિશ્વાસ અપાવી અલગ અલગ બિલ ચલણ દ્વારા 9,25,783 રકમનો ગ્રે કાપડનો માલ મેળવી લીધો હતો. વધુમાં સુરેશભાઈ મિશ્રી પાસેથી રૂપિયા 7,13,000થી વધુનું જોબ વર્કનું કામ કરાવી લીધું હતું. બાદમાં બંને થગબાજોએ દીપકભાઈ સહિત સુરેશભાઈને રકમ ન ચૂકવી દુકાન બંધ કરીને પલાયન થઈ ગયા હતા, જે મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ઉધના રોડ નંબર 3 સંજયનગર પાસે રાહદારીને ચપ્પુ મારી મોબાઈલ લૂંટનો પ્રયાસ કર્યો હતો. બાઈક સવાર બંને લૂંટારુઓ પકડાઈ જતા રાહદારીને ચપ્પુ મરાયું હતું. ઈજાગ્રસ્ત સતરામ મોદી મોહમ્મદ, ઉંમર 18, રહેઠાણ સિદ્ધિવિનાયક નગર ઉધના, એ તાત્કાલિક લોકો સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ ગયા હતા. ગત રોજ રાત્રે 8 વાગ્યાએ ઘટના સામેની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ તો પોલીસે સતરાજનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાગલીવાડમાં રહેતું અને ફ્રૂટની રાલી ચલાવતું બિલાલ ઉર્ફે ઓનિડા રશીદ સૈયદને અડાજણ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. નાના વરાછાના ચીકુવાડી નજીક આચાર્ય રેસિડેન્સીમાં રહેતો અને મજૂરી કામ કરતો મોહન જયસિંહ સિગાડને ચોક બજાર પોલીસે બળાત્કારના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. અમરોલીના કોસળાવાસમાં રહેતો અને રિક્ષા ડ્રાઇવિંગ કરતો શાહિલ ઉર્ફે ધૂમદાદ ગુલાબ સૈયદને અડાજણ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. લિંબાયતના ગણેશનગર 1ના પ્લોટ નંબર 76ની 3 નંબરની દુકાનમાં નજીવી બાબતે બબાલ થઈ હતી. લિંબાયતના જલારામનગરમાં રહેતો અંકુર ઉર્ફે પ્રિન્સ રાકેશ તિવારી કટલેરીની દુકાનમાં ઘૂસી જઈ મારી પાસે કેમ ચેનના પૈસા લીધા એમ કહી અપશબ્દો કયા હતા. બાદમાં કટલેરીનો સામાન તોડી બ્રિજેશસિંહ નામના ઈસમને ઢિક્કા મુક્કાનો માર મારતા ઉપરાંત ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા લિંબાયત પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. લિંબાયતના ધ્રુપાઈ સોસાયટી પાસે 5 ડિસેમ્બરના રોજ ચિરાગ ચેતન અને અન્ય 2 ઈસમોએ યુવકનું અપહરણ કર્યું હતું. બાદમાં યુવકની બહેનને ચેતન નામના ઈસમે ફોન કરી 25,000 આપીને તારા ભાઈને અહીંથી લઈ જાઓ એમ જણાવ્યું હતું, જે મામલે યુવકની પત્નીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. મૂળ યુપીનો અને સુરતમાં કલાકામ કરતો દિનેશ બૈચુ પ્રસાદ ગોળ ગોળાધરા નહેર નજીક રામ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી મોબાઈલની સ્નેચિંગ કરી લીધી હતી, જે મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લિંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં રહેતો અને ટેમ્પો ડ્રાઈવરનું કામ કરતો સમાધાન સાહેબરાવ સોલંકે પાસેથી 2 ઈસમોએ મોબાઈલની સ્નેચિંગ કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.